સત્તાચક બનાવી દેવામાં આવ્યા છે ત્યારે જે સરકાર વિકાસના નામે ડંકો વગાડે છે ત્યારે જાણે વિકાસ અમુક વિસ્તારોનો વિકાસ કાગળ પર હોય તેવું દેખાય છે તો અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં આવેલી રામેશ્વરથી એરપોર્ટ જવા વાળા રસ્તે એમસી એ છેલ્લા બે થી અઢી વર્ષનો સમય થઈ હોવા થઈ ચૂક્યો હોવા છતાં પણ રસ્તો પહોળો કરવાના કારણે અમુક દુકાનો અને અમુક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા જે અંગે સ્થાનિકોનો નવો રસ્તો બનાવવાની માંગ જે છે તે કરવામાં આવી હતી ત્યારે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આ અંગે સ્થાનિક લોકોનું શું કહેવું થાય છે તે આવો સાંભળીએ અમારા અહેવાલમાં અમદાવાદમાં જે રીતે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની અંદર પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળી છે દાદાનું મુલડોઝર ચાલ્યું છે ફરી વખત દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે સવાલ એ છે કે મુલડોઝર ચાલ્યા બાદ જે આ બે વર્ષ થઈ ગયા છે આ જે રસ્તો છે તે અત્યારે હાલમાં હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવી કે અત્યારે હાલમાં ટ્રાફિકની સમસ્યા અહીંયાથી સર્જાય છે તે રામેશ્વર ચાર રસ્તા સુધી આ મેઘાણીનગરના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી રહે છે અત્યારે તો સાંજનો સમય છે પિકઅવર્સ ટાઈમ છે ઓફિસનો ટાઈમ છૂટવાનો ટાઈમ થયો છે ત્યારે અત્યારે હાલમાં બે વર્ષથી અહીંયા રસ્તાનો બનાવવાનું જે કામ છે તે નામો નિશાન દેખાતું નથી ત્યારે આજુબાજુના જે વિસ્તારો છે આજુબાજુના જે બેથી ત્રણ સ્કૂલો આવેલી છે ત્યારે એ પણ જોવાનું છે કે બપોરના સમયે જે રીતે અત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે સ્થાનિકો પણ અહીંયા પરેશાન છે ત્યારે આ એમ્બ્યુલન્સ અહીંયા આવી રહી છે એ પણ હું તમને બતાવીશ કે જે રીતે અત્યારે સામે એમ્બ્યુલન્સ અત્યારે હાલમાં આવી રહી છે અને એક બાજુ રિક્ષાઓ પડી રહી છે એક બાજુ ગેરેજ છે પોતાનો નાના વેપારીઓ ધંધો વેપાર કરી રહ્યા છે ત્યારે આ રસ્તો જે છે તે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં દેખાઈ રહ્યો છે કારણ કે બે વર્ષથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે અહીંયાના સ્થાનિકો પણ અહીંયાથી પરેશાન થઈ ગયા છે કારણ કે બેથી અઢી વર્ષ થઈ ચૂક્યા છે અને કોર્પોરેશન દ્વારા આ કામગીરી જે હતી તે કરવામાં આવી હતી તો પણ હજી આ રસ્તાનું નિરાકરણ આવ્યું નથી ત્યારે આ અંગે આપણે અહીંયાના સ્થાનિકો વિશે પૂછીશું કે કેવી પરિસ્થિતિ છે ટ્રાફિકને લઈને કારણ કે અવારનવાર અહીંયા અકસ્માતો પણ થયા છે ત્યારે આવો જાણીએ અહીંયાના સ્થાનિક લોકો શું કહે છે અત્યારે અહીંયાના આપણી સાથે જે ચુવાડનગર છે મેઘાણીનગર વિસ્તારની અંદર એક સોસાયટી આવેલી છે ત્યાં આપણે સ્થાનિકોને પૂછીશું કે કેવી પરિસ્થિતિ છે ટ્રાફિકને લઈને કારણ કે અહીંયા આજુબાજુ બે સ્કૂલો પણ છે સાથે સાથે સામે કાર્ગો એરપોર્ટનો જે માલ સામાન પરિવહન નિગમની જે ગાડીઓ આવે છે તેને લઈને પણ અકસ્માતો અને બીજી ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાય છે ત્યારે સ્થાનિકો સાથે વાત કરીશું શું નામ છે આપનું હિંમતસિંહ ચાવડા હિંમતભાઈ આપ કેટલા વર્ષથી અહીંયા રહો છો અને આ જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે દબાણ દૂર કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી રસ્તો બનાવવામાં નથી આવ્યો શું કહેશો કેવી પરિસ્થિતિ છે અહીંયા અમે ચોરાણું વર્ષ ઓગણીસો ચોરાણુંથી અમારી સોસાયટીમાં અમે અહીંયા રહીએ છીએ કટિંગ વારંવાર આવ્યું પણ આ કટિંગ એટલી હદે આવ્યું છે કે છેલ્લા બે વર્ષથી કશું જ થયું જ નથી એની ઉપર કશું કામ કરવામાં આવ્યું જ નથી છેલ્લા આઠ માર્ચ બે હજાર બાવીસથી લઈને અત્યાર સુધી અઢળક એક્સિડન્ટો થઈ ગયા લોકોના ઘરની લાઇટ જતી રહી લોકોના ધંધા બગડી ગયા લોકોનું જીવવાનું હરામ થઈ ગયું કોકની ગાડીઓને નુકસાન થઈ ગયા પણ સરકારના પેટનું પાણી નથી હલતું અમે વારંવાર રજૂઆત કરી તો કંઈક ને કંઈક કંઈક ને કંઈક બાના બતાવવામાં આવે છે પણ હમણાં જ તાજેતરમાં તમે જુઓ તો વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આપણા મોદી સાહેબ આવ્યા હતા અને જે રસ્તા સારા હતા એને ફરીથી રિનોવેટ કરવામાં આવ્યા એની ઉપર ખર્ચો કરવામાં આવ્યો વાયબ્રન્ટનો તાઇફો કરવામાં આવ્યો પણ અહીંયા જે ગરીબ પ્રજા રહી છે ગરીબ પ્રજા માટે કશું જ નથી કરતા બીજી વસ્તુ એવી છે કે એવું બતાવવામાં આવે છે કે સરકાર સારા રોડ બનાવે છે તો જે જનતાને જે બતાવવામાં આવે સરકાર સારા રોડ એ એ રોડ કોની માટે બનાવવામાં આવે એ રોડ જનતા માટે નહીં એ રોડ જે કંપનીઓના એમડી છે જેમ મોટી મોટી કંપનીઓ છે અદાણી છે કે બહારથી જે આ લોકો એમઓયુના નામે જે લોકોને ખેંચે છે ને એમના માટે રોડ બનાવવામાં બાકી ગરીબ જનતાઓ માટે તો આવી જ પરિસ્થિતિઓ રહી છે અમે છેલ્લા બે વર્ષથી અને અઢળક વાર રજૂઆત કરી અહીંયા તમે જોજો હમણાં આ કાર્ગો ગેટ છે આ કાર્ગો ગેટમાં હેવી વ્હીકલો આવશે એક વાર તો એવો બનાવ બન્યો હતો કે જે ફ્લાઇટનું જે વિમાનનું જે ફ્યુલ આવે છે ને એ ફ્યુલનો ટ્રક અહીંયા ફસાઈ ગયો હતો બરાબર અને એને ચાર લા ફાયર બ્રિગેડના લાઇબંબા આવી ગયા હતા એને બચાવવા માટે આખો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો રેસિડેન્શિયલ એરિયામાં આટલું બધું એવું એરપોર્ટનો કાર્ગો ગેટ હોવા છતાં પણ આને પ્રાયોરિટીમાં નથી લેતા પણ કોઈ નેતા આવવાના હોય બરાબર પછી એ કોઈ પણ હોય કોઈ પણ નેતા કદાચ આવવાના હોય તો એને તાત્કાલિક રીતે એને અમલમાં લઈ લે છે બરાબર પણ અહીંયા ગરીબ જનતાના ભોગવવો તમે જુઓ એક સાડીની દુકાન છે ત્યાં એક બેન અહીંયા છે એમને એમનું ઘર પણ હતું એમનું એમનું ઘર તૂટી ગયું બરાબર અહીંયા એમને છ હજાર ભાડું ભરે છે એમનો હવે ધંધો બી નતો થતો કારણ કે ઇસ્ત્રી કરીને ચલાવ ગુજરાન ચલાવતા હતા હવે એ લોકો એમનો ધંધો પડી ભાંગ્યો કેમ કે ધૂળ આવે છે અહીંની જે સ્થાનિકના જે આ જે દુકાનદારો છે એ લોકો નહીં નહીં તો દિવસ દરમિયાન સો ગ્રામથી વધારે ધૂળ ખાઈ જતા હશે તો એ બી એક બીમારી છે એટલે આવા ઘણા બધા અનગિનત નુકસાનો થઈ રહ્યા છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી અને એના આગળ કશું કરવા માંગતી પણ નથી આજ સોસાયટીની અંદર બાજુની જે ચુવાડાવાળી સોસાયટી છે ત્યાં કોંગ્રેસના નેતા જિજ્ઞેશભાઈ મેવાણી રહે છે તેમણે રજૂઆત કરી એ આ અંગે શું કહી રહ્યા છે

આપણે કામ કરતા હોય ને અને વિપક્ષ અવાજ ઉઠાવો તો વિપક્ષને ઉઠાવીને અંદર નાખવામાં આવે પછી એ જિજ્ઞેશ મેવાણી હોય કે અરવિંદ કેજરીવાલ હોય બરાબર વિપક્ષ જ્યારે બી અવાજ ઉઠાવે તો એને જેલમાં ટૂસી દેવામાં આવે જિજ્ઞેશભાઈએ અનગિનત સવાલો ઉઠાયા છે એવું નથી કે એમને સવાલો નથી ઉઠાયા દરેક બાબતે એમને સવાલો ઉઠાયા છે તો એમને કાં તો આસામ જેલમાં નાખી દેવામાં આવે છે કાં તો કોઈક બીજી જેલોમાં ટૂસી દેવામાં અને બોગસ કેસો કરવામાં આવે છે એટલે નેતાઓ તો અવાજ ઉઠાવે જ છે વિપક્ષ હોય કે ના હોય અમે પણ એક સામાજિક કાર્ય છીએ અને સામાજિક સેવક છીએ અમે પણ અવાજ ઉઠાવીએ છીએ પણ કાલ કાંઈ કેવું હશે તો કાલે એમને પણ નાખી દેશે બરાબર એ લોકો હવે ગભરાઈ રહ્યા છે પણ એવા નીડર નેતા જિજ્ઞેશભાઈ જેવા નીડર નેતા તો ભાગ્ય જ હોય કે જે સંસદમાં અને અરે સોરી વિધાનસભામાં ખુલ્લે આમ બોલે છે હવે એવા નેતાઓ જો દરેક વખતે ઊંચો અવાજ કરે તો એમને દરેક વખતે કેસો કરવામાં આવે ક્યાં સુધી એક જ નેતા બોલશે બીજા નેતાઓને પણ બોલવું પડશે ને એક નેતા કેટલું બોલી બોલીને બોલશે બરાબર પાંચ ઉમેદવારો તો એમના બી ચૂંટાઈને આવ્યા છે આમ આદમી પાર્ટીના તો આમ આદમીને બી એવો બોલવું પડશે એટલે એવું આપે આ રસ્તાને લઈને ક્યાં સુધી રજૂઆત કરી છે અહીંયાના દુકાનદારો સાથે વાત કરીને કે કેટલા અધિકારીઓને મળ્યા છો રસ્તાની રજૂઆત અમે અહીંના કોર્પોરેટરોથી માંડીને ત્યાં બીજેપીના ધારાસભ્યો સુધી કરી છે બરાબર અને બધા જ ગોળ 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 સમજાવી રહ્યા છે કોઈક કંઈક એવું સમજાવે છે કે ભાઈ કંઈક સ્ટે આવ્યો છે કોઈક કંઈક ગટર લાઈનનું સમજાવે કોઈક કંઈક બીજું કંઈક સમજાવે એટલે હમણાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવું બતાવવામાં આવે છે પ્રશ્ન એ છે કે જ્યારે કોઈક નેતા આવવાના હોય કે મોદી સાહેબ આવવાના હોય કે બીજા કોઈક અમિત સાહેબ આવવાના હોય ત્યારે આ બધા પ્રશ્નો નથી ઉભાતા

અહીંથી જયભીમ ચોક છે જયભીમ ચોકથી અંદર એ દબાણની એટલી મોટી સમસ્યા છે કે ક્યારેક એમ્બ્યુલન્સ લાવી હોય ને તો લાવી શકતા નથી એમ્બ્યુલન્સ બી ફસાઈ ગઈ હોય એવા કેટલાય વિડીયો અમારી પાસે છે પોલીસની ગાડી ફસાઈ હોય એવાય વિડીયો છે અમારી પાસે લારીઓ એટલી બધી હોય છે ધનલક્ષ્મી માર્કેટ છે જ્યાં ત્યાં દુકાનો હોવી જોઈએ એના બદલે દુકાનો ઉપર ત્રણ ત્રણ માળ બનાવીને ઘર બનાવી દીધા છે એટલે એટલો સખત ટ્રાફિક થાય છે અમે કેટલી વાર રજૂઆત કરી દબાણ હટાવવા માટેની પણ આજ સુધી મ્યુનિસિપલ તંત્રમાંથી કોઈ આવ્યું નથી કે આ દબાણ માટે કોઈ કાર્યવાહી કરે અને અહીંયા આગળ હિંમતભાઈએ કહ્યું એ પ્રમાણે આ રોડ ઉપર એક વર્ષ થઈ ગયું આ દબાણ હટાય પણ હજી રોડ બનાયો નથી સાથે બીજા પણ અહીંયા સ્થાનિક લોકો જોડાયા છે શું નામ છે આપનું કેટલા વર્ષથી હું સાહેબ અહીંયા પચીસ વર્ષથી અહીંયા રહું છું શું શું તકલીફ પડી રહી છે અત્યારે જે રસ્તાને લઈને જે દબાણો દૂર કરાયા છે છેલ્લા બે વર્ષથી રસ્તો બનાવવામાં નથી આવેલો શું કહેશું રસ્તામાં એવો પ્રોબ્લેમ છે કે અવર જવર કરવામાં બહુ તકલીફ પડે છે નાનાથી માં માડીને મોટા લોકોને બહુ જ ટ્રાફિકની સમસ્યા નડે છે સોયસાયટીના બધી ટ્રાફિક જામ બહુ થાય છે રિક્ષાઓ લોકો બહાર પાર્ક કરે છે અને વ્હીકલોની બહુ તકલીફ પડે છે ટ્રકોની અવર હોય છે ત્યારે બહુ તકલીફ પડે છે અને જનતાને બહુ તકલીફ પડે છે તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે હાલમાં આ મુદ્દો જે રસ્તાને દબાણને લઈને છે ત્યારે અહીંયા બીજા પણ એક સ્થાનિક નાગરિક જોડાયા છે તે શું કહી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ હર્ષદ આસોડિયા છે હર્ષદ ભાઈ આપ કેટલા વર્ષથી અહીંયા રહો છો અને આ રસ્તાની જે તકલીફ છે શું કહેશો તેને લઈને કારણ કે બાજુમાં એરપોર્ટ પણ છે અને સ્થાનિક લોકો અહીંયા પણ કહી રહ્યા છે કે કાર્ગો આવી જઈ રહી છે અકસ્માતો થાય છે એમ્બ્યુલન્સો ફસાઈ છે શું કહેશો પહેલાં તો તમારી ચેનલને ધન્યવાદ કહીશ કે આ મુદ્દા ઉપર તમે અહીંયા કવરેજ કરવા આવ્યા મારો જન્મ જ અહીંયા થયેલો છે પહેલી વાત તો હવે તમે જોઈ શકો છો કે રામેશ્વર ચાર રસ્તાથી લઈને લીમડા બસ સ્ટેન્ડ સુધીનો જે એરિયા છે એ ટોટલ રેસિડેન્શિયલ એરિયા છે રેસિડેન્શિયલ એરિયાની અંદર આ લોકોએ છેલ્લા બે વર્ષની અંદર જે દબાણનું કામ કર્યું છે એ દબાણનું કામ બે વર્ષથી ફક્ત તોડી દીધું છે ને પૂરું કર્યું છે નહીં વાત કરીએ તો એ દબાણનું કામ પૂરું નથી થયું બીજી વાત એ કરીએ કે જ્યારે સિંગલ પટ્ટી રોડ થઈ ગયો છે કે તમે જોયું હમણાં ત્યાંથી તમે કવરેજ લઈને આવતા હતા ત્યારથી તમે જોયું કે તમે અડધા વિસ્તારની અંદર બાઇકો પડેલા છે રિક્ષાઓ અડી અવડી પડેલી છે તો આ એક પહેલો વસ્તુ કે દબાણ ક્રિએટ થયેલું છે બીજી વસ્તુ જો વાત કરીએ તો દરેક સો મીટરના અંતરે છે ને એક સોસાયટીનો ગેટ આવે છે અમારો ગેટ સોસાયટીનો જોવા જઈએ તો એવો છે કે જ્યારથી અહીંથી વાહન આવે ત્યારે દેખાતું નથી કે આ કોઈ સોસાયટી છે તો જેના કારણે કોઈ પણ વાહન આવતું હોય તો ફૂલ સ્પીડમાં આવે છે અહીંયાથી પણ તમે જોશો ફૂલ સ્પીડમાં આવશે અહીંયાથી જોશો ફૂલ સ્પીડમાં આવશે બીજી વસ્તુ કે અહીંયા જે ન્યૂસન્સ છે જે લોકલ ન્યૂસન્સ એ કોઈ પણ અમે પર્ટીક્યુલર ધર્મ કે જાતિના વ્યક્તિનું નહીં કહીએ પરંતુ રાત્રે દસ વાગ્યા પછી જે અહીંયા ન્યૂસન્સ જોવા મળે છે નશાની હાલતની અંદર લોકો આવે છે અને બેફામ એ રિક્ષાવાળા હોય બાઈકવાળા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ નશાની અંદર ફૂલ સ્પીડની અંદર વાહનો એ કરે છે છેલ્લા લગભગ બેથી ત્રણ મહિનાની અંદર જોવા જઈએ તો અમારી સોસાયટીની અંદર જે એન્ટ્રી કરતા વખતે લોકોને ખબર નથી પડતી સામે સ્પીડ બ્રેક અહીંયા નથી એના કારણે પાંચથી દસ લોકોના એક્સિડન્ટ થયા છે એટલે ભવિષ્યની અંદર જાનહાનિ ના થાય એ પણ હવે જોવું રહ્યું બીજી વાત કે અહીંયા જે કાર્ગો છે હવે સરકારનો નિયમ એવો છે કે સવારે નવથી તે રાત્રે દસ કે બાર વાગ્યા સુ નવ વાગ્યા સુધી સાતથી તે નવ વાગ્યા સુધીની અંદર કોઈ પણ વ્હીકલ મોટા વ્હીકલો આવી ના શકે તો અહીંયા જોવા જઈએ તો દરેક મોટા વ્હીકલો દર પાંચ મિનિટે આવે છે પેટ્રોલની વાહ્ય મોટા મોટા ખટારા આવે છે મેડિસિનના ખટારા આવે છે દરેક વસ્તુ અહીંયા મોટા મોટા ટ્રક આવે છે અહીંયા તમે જોશો તો નાના ટ્યુશન ક્લાસીસ આવેલા છે અહીંયા સ્કૂલ આવેલી છે અને અહીંયા પણ સ્કૂલ આવેલી છે બપોરે બાર વાગે તમે ટ્રાફિક જોવા જશો તો બહુ એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે નાના છોકરાઓ જ્યારે જતા હોય તો એ પોતાની ધૂનમાં જતા હોય ત્યારે એમને ખબર ના હોય કે સામેથી કોણ વાહન આવે છે તો મોટા મોટા અકસ્માત થવાની એક ભય રહેલો છે તો હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે જે પણ સત્તાધીશો છે અહીંયા કોઈ પણ પોલિટિકલ પાર્ટીને અમે અહીંયા ક્રિટિસાઈઝ કરવા નથી માંગતા પણ અમે જે એને વોટ આપ્યો છે એ તમે જોઈ શકો છો કે એવું નથી કે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આપ કોઈપણને વોટ નથી મળ્યો દરેકને પોતાની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ પ્રમાણે વોટ આપેલો છે અને જીતાવેલા છે તો જીત્યા પછી આવ્યા પછી એમનો એક બેઝિક અધિકાર બને છે કે અહીંયા એમનું કામ કરવું તો જો પહેલાં એરિયાની અંદર કામ થઈ શકતું એ તો અમારા એરિયાની અંદર કામ એ કેમ નથી થતું કારણ કે અહીંયા જોવા જઈએ તો બધી જે પબ્લિક રહે છે જનરલી લેબર પબ્લિક રહે છે જેને મતલબ સવારે ઊઠીને જાય છે અને સાંજે મજૂરી કરીને પાછી આવે છે અને એમના સવાલો કોઈ ઉઠાવનારું અહીંયા છે નહીં પરંતુ આજે જ્યારે તમે આવ્યા છો તે તમારા માધ્યમથી આ સવાલ તંત્ર સુધી પહોંચે એટલી જ અમારી અપેક્ષા છે અહીંયા લગભગ પંદરેક વર્ષથી આ વિસ્તારની અંદર રહું છું આ બે વર્ષ પહેલાં કોર્પોરેશન દ્વારા આ વિસ્તારની અંદર રોડ પહોળો કરવા માટે જે દબાણ કરવામાં આવ્યું તેમાં જે તે દુકાનદારોએ પોતાની જાતે જ દબાણ બતાવેલી જગ્યા સુધી એમણે દૂર કરેલું છે છતાં પણ આગળની કાર્યવાહી જે કોર્પોરેશને કરવાની હોય એ કોર્પોરેશને એ કાર્યવાહીને પૂર્ણ ન કરવાના કારણે આ વિસ્તારની અંદર ધૂળનો ખૂબ જ મોટો ઉપદ્રવ થયેલો છે આંગાડી ધૂળ હંમેશા રહેતી હોય છે સાથે સાથે ટ્રાફિક અવર્સની અંદર જે પિકઅપ અવર્સ હોય છે એ બંને સમયે જે પબ્લિક છે એનો ટ્રાફિક બહુ ઘણો વધી જાય છે સાથે જ આ કાર્ગો ગેટ હોવાના કારણે જે મોટા મોટા ટેન્કરો આવે છે અને જે વિમાન માટેનું જે પેટ્રોલ છે બીજા જે કોઈ પણ સામાન આવે છે એના કારણે મોટા વ્હીકલો જ્યારે હોય છે ત્યારે રાત્રે પણ બહુ મોટો ટ્રાફિક જામ થાય છે જેથી પ્રજાને ખૂબ હેરાનગતિ થાય છે અમે આપના માધ્યમથી તંત્રના કોર્પોરેશનને વિનંતી છે કે જલ્દથી જલ્દ આ રોડનો મોટો કરી વચ્ચે ડિવાઈડર આપીને સાથે જે તે રેસિડેન્શિયલ સોસાયટીઓ હોય અને ત્યાં ગાડી પોતે બમ્પ બનાવીને આ સમસ્યાનું નિવારણ કરો આપણી સાથે અહીંયાની સ્થાનિક મહિલાઓ પણ અહીંયા મોજૂદ છે તેમની સાથે વાત કરીશું કારણ કે તે પણ એક અહીંયા નાનો બિઝનેસ કરે છે ધંધો કરે છે પોતાનું ગુજરાન ચલાવે છે તેમને કઈ રીતે પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે આવો સાંભળીએ શું નામ છે મધુબેન મધુબેન કેટલા વર્ષથી રહો છો અહીંયા અમે ત્રીસ વર્ષથી જઈએ છીએ ત્રીસ વર્ષથી આ રસ્તો તૂટો એ બે અઢી વર્ષ થઈ ગયા કોઈ જોવા પણ નથી આવ્યો શું કહેશો કેવી પરિસ્થિતિ છે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અરે અમારે તો ઘણો બધો મારે તો સાડીનો ધંધો છે તો સાડી મારી બધી બગડે છે પછી શું કહેવાય કે ટ્રાફિક બધો જામ થઈ જાય છે કોઈ આવે ગ્રાહક કોઈ આવે તો એમને શું કહેવાય કે આવવામાં તકલીફ પડે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે મારી સાડીઓ બધી જ બગડે છે બધી દૂર દૂર થઈ જાય છે એટલે ઘણી બધી તકલીફ જે લોકોને અમે લાયા છે એ લોકો એવું કહે છે કે આ અમારામાં આવતું નથી તો અમારે કમ્પ્લેન કોને કરવાની કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પણ જોવા નથી આવ્યા અને જે છૂટાઈને આવ્યા છે તે પણ નથી જોતા એ બી નથી જોતા એમ કઈ છે કે આ અમારામાં આવતું નથી તો અમે એમને એમ કમ્પ્લેન કરી તો અમે તમને ચૂંટણી લાયા તમે અમારા રોડ ઉપર છો તમે આવી રીતે છો એટલે અમે તમને લાયા છો તો કે આ તો અમારા સાહેબ એવું કહે છે આપણામાં નથી આવતું તો મેં કહું આ કોના આવશે જેનામાં આવતું એમને કોનો અમને આવતા જતા સોસાયટીમાં ઘર ઘેર જતા તકલીફ પડે કોઈને આવતા મારા દુકાને આવતા કોઈને તકલીફ પડે આ બાજુ બેની ને ઇસ્ત્રી કરવી હોય એમને બધું બગડે અમારે બગડે તો એ બધું અમારે નુકસાન થાય છે હા આપણે અહીંયા નહીં બીજી મહિલાઓ સાથે પણ વાત કરીશું શું નામ છે આપનું કિરણબેન કિરણબેન કેટલા વર્ષથી આપ અહીંયા ધંધો કરો છો વર્ષ થઈ ગયા કેટલા વર્ષ વીસ વર્ષ થઈ ગયા ઈસ્ત્રીના શું તકલીફ પડે છે મારા અહીંયા પહેલાં હું રહેતી હતી અહીંયા મારા હસબન્ડના બાયપાસ કરાયેલું છે બે વખત બાયપાસ કરાયેલું છે અને હું અત્યારે હાલ ભાડેથી રહેવા જઈ છું ભાડાનું અત્યારે મારા સાડા પાંચ હજાર ભાડું પર લાઇટ બિલ ભરું છું અને અહીંયા ઈસ્ત્રી કરીને મારા ઘર ચલાવું છું છોકરાઓને ભણાવવાનું કરું છું અને અત્યારે એટલી તકલીફ પડે છે ને મનો અને રોડ બી સારો કરતા નથી અહીંયા કમ્પ્લેન કરીએ છીએ તો કોઈ સાંભળતું નહીં ચોમાસામાં પાણી બી એટલું બધું ભરાઈ જાય છે તે આવવા જવાની બી તકલીફ પડે આ દાદી લોકો આ દાદી અહીંયા પડી ગયા હતા તો એમને ઢાંકડી ખસી ગઈ એમનું બી ઓપરેશન એમને કરાવવું પડ્યું પણ કોઈ સાંભળતું જ નથી અમારું એટલે અમે અત્યારે રિક્વેસ્ટ કરીએ છીએ તમને મહેરબાની કરીને અમારા રોડ સીધો અમને સારો કરી આપો આવતો જતો બહુ મુશ્કેલી પડે પાણી એટલું ફરી જાય રોડ નકર પડે હોય અમારા જેવા ઘડે કોઈ નીકળે એમને નેકરવું કરવું બહુ કાઠું પડી જાય સાંજ સવાર કોઈક દિવસ નીકળીએ તો અમારે તકલીફ બહુ પડે અહીં આઈએ દુકાને આવવાનું હોય કંઈ બહાર જવાનું દવાખાને જવાનું હોય તો એ કેવી રીતે જઈએ અહીં આઈએ તારા રિક્ષા મળે તો એ રીક્ષા એ મળ આવામાં ઊભા રહે કે ના એ ઊભા રહે રિક્ષાવાળાઓ તો પછી અમારે બહુ મુશ્કેલી પડે અહીંયા આના રોડની કંઈ વ્યવસ્થા કરો જલ્દીથી જેટલું બને એટલું સારું કરો જલ્દી સાહેબ બરાબર અહીંયા તો બહુ બધાય અમારા જેવા વૃદ્ધ છે અને કંઈક હોય એમને જવું આવવું બહુ મુશ્કેલી પડી જાય રામેશ્વર ચાર રસ્તા હરિનગર સોસાયટી ભાર્ગવ રોડ ઉપર જવા માટે આજે બે વર્ષ જેવું થઈ ગયું રોડનું કામ હજી બન્યું નથી અમારું અને બધાની સામે હરિ ચૌહાણનગર એક અને હરિનગરમાં સોસાયટીમાં વધે રસ્તા કાપી નાખ્યા છે પણ હજી કામ પચતું નથી એમ તો કરવા મહેરબાની કરશો જી એમ કેટલી અમને અગવડતા પડે છે આજે આ ધૂળ કેટલી ઉડે છે લોકોને શ્વાસ જાય છે પણ કંઈ સમજતા નથી એમ કોઈ લોકો તો એટલી મહેરબાની કરશો જી મારું નામ પટેલ વાસુભાઈ પ્રભુદાસ હું હારીનગરનો પ્રમુખ છું જે રામેશ્વરથી કુબેરનગર વોર્ડમાં જે રોડ આજ બે વર્ષથી બનવાનો કહેતાના સો મહિનાની મુદત આપી અહીં લોકોના ગરીબના ગરીબના કોઈને ખાવાના વફા પાપડા દુકાનો તોડી મકાનો તોડ્યા પરોણે કોગડા ભાઈથી કે આખા પાસા પૈસા લઈને રિપેરિંગ કરી તો હજુ બે વરસથી હજુ એનું કામ કર્યું નહીં આજ કરીએ કાલ કરીએ એમ કરતા કે લોકોને હજુ ઢગલા ઉપાડ્યા નથી લોકો એટલા પરેશાન થઈ ગયા છે ધંધા વિના બેકાર થઈને બે ગયા છે હજુ કોઈનો હરખો ધંધો ચાલતો નથી અને એ પબ્લિક એવી તકલીફમાં થશે આ રોડ પર સાધનાનો એક્સિડન્ટ એટલી તકલીફ લોકોને ખાવાના એટલા તકલીફ પડી અને પણ કોઈ અધિકારીને દસ વખત અમે કમ્પ્લેન કરી કોઈ અધિકારી તૈયાર જ નથી આજ કરીએ કાલ કરીએ આજ કરીએ એમ કરીને બે વર્ષ થઈ ગયા પણ કોઈ કશું કોઈનું પબ્લિકનું ભરવા તૈયાર જ નથી આ અધિકારીઓ જઈએ છીએ તો કોઈ આખા જવાબ આપતા નહીં શું માંગ છે અમારી છે જો કોઈ રોડ નહીં થાય તો પછી

એટલે અહીંયા તો કોઈ ધ્યાન જ આપતું નથી કોઈ સરકાર ધ્યાન જ નહીં આપતી મારું એટલું જ કહેવાનું અમારું તો રોડ કમ્પ્લીટ થાય બરોબર છે ડિવાઈડર થાય સારી રીતે કોઈ ટ્રાફિક ના થાય લગભગ તો પોણા બે વર્ષ જેવું ઉપર થઈ ગયું વરસાદની અંદર પાણી આવી જાય છે દુકાનોની અંદર પાણી આવી જાય છે લગભગ બે વર્ષ પહેલા જે રોડ બનાવ્યો ને એની અંદર તો શું થયું કે ઉપર ઉપર રોડ બનાવી દે પછી બે 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 ત્રણ મહિનાની અંદર તો એવો એવો થઈ જાય પાણી ભરાય તો પાણી કહેવાય ચેરમેન સાંભળતા નથી પાણી ભરાય જાય ચોમાસા કોઈ ચેરમેનને કહેવાય જાય ચેરમેન સાંભળતા નથી અહીંયાના હા ઘરમાં પાણી ઘૂસી જાય છે અંદર ખાટલા પાતરીને ખાટલા ઉપર બે જાય એવું પાણી ભરાય જાય આ રોડ ઉપર આ તો કમસે કમ આઠ વર્ષ થઈ ગયા પાણી પાણીની તો સમસ્યા હા પાણી બે બે વર્ષ વર્ષથી થઈ ગટર લાઈન વરસાદી પાણી ગટર લાઈન છે ને એ કોઈ સાફ કરવા જ નહી આવતું બે ત્રણ વખત મૂકી આવ્યો ફોન કર્યો છતાંય બી કોઈ આવ્યું જ નહીં કે સાફ કરવા આવશે આવશે આપણે તો રોડ બની જાય ગટર લાઈનો સાફ થઈ જાય કમ્પ્લીટ બરોબર પાણીની વ્યવસ્થા થઈ જાય તો જે રીતે પરિસ્થિતિ અત્યારે વિપરીત જે ગંભીર બનતી જાય છે ત્યારે સ્થાનિકોએ આક્રોશ જોવા મળી રહ્યો છે કોઈ ધંધો રોજગાર કરી રહ્યો છે કોઈ વિદ્યાર્થીઓ અહીંયા સ્કૂલમાં ભણવા આવે છે નોકરી જતા લોકોને પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે સાંજની અને સવારની જે પરિસ્થિતિ હોય છે તે ખૂબ જ ટ્રાફિકને લઈને ગંભીર બની રહી છે ત્યારે રસ્તો હવે ક્યારે બનશે ઉપર સુધી રજૂઆત તો કરી છે પણ ત્યારે તંત્ર ક્યારે એક્શન લેશે અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય તે ક્યારે ઊંઘમાંથી જાગશે હવે તે જોવું રહ્યું કારણ કે અહીંયા જે પાછળ મારી પાછળ જે એરપોર્ટ છે તે મેઇન ગેટ છે કાર્ગોનો ત્યારે તેના કારણે પણ જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અહીંયા ઘણા બધા ઇનલીગલ કામો પણ થાય છે આ રસ્તા ઉપર તેઓ સ્થાનિકોનું કહેવું છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે અહીંયા પોલીસનો પોઈન્ટ એક પણ દેખાતો નથી તેવું પણ સામે આવ્યું છે અને તેવું પણ જણાઈ રહ્યા છે સ્થાનિકો ત્યારે હવે આ મુદ્દા ઉપર સરકાર અને તંત્ર ક્યારે જાગશે રોડ રસ્તા મોટા મોટા તાઇફાઓ થઈ રહ્યા છે ગુજરાતની અંદર એક બાજુ ત્યારે અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે ત્યારે આ જે આમ નાગરિક છે જે ગરીબ પરિવારો છે અહીંયા રહે છે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યા છે કે ગુજરાતની અંદર આવી મોટી મોટી રસ્તાઓ બનાવવામાં આવે છે સારા રસ્તાઓ આપવામાં આવે છે પાણીની વ્યવસ્થા પણ જે પૂર્વ વિસ્તારના અમુક જે વિસ્તારો છે તે વિકાસથી ક્યાંક વંચિત હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે અહીંયાના સ્થાનિક કોર્પોરેટર અને અહીંયાના અધિકારીઓ ક્યારે જાગશે તે જોવું રહ્યું કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક અમદાવાદ